नमस्कार, मिडडे रिपोर्ट में आपनुं स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करीशुं। भाजप प्रदेश प्रमुख सीआर पाटिल दिल्ली में केन्द्रीय नेतृत्व साथे बैठक करशे। प्रदेश संगठनना माळखाने लईने चर्चा करी शके छे। संगठनमां माळखाना फेरफारना एंधाण छे। प्रदेश संगठनमां नवा चेहराओने प्राधान्य अपाशे। संगठनमां एक व्यक्ति एक पद एवी थीम पर काम करवामां आवशे। सांसद अने धारासभ्यने संगठनना प्रदेश माळखामां स्थान न मळे तेवी शक्यता। जोन वाइज प्रवक्तानी पण निमणूक करवामां आवशे। हालमां प्रदेश माळखामां छे 25 होदेदारो अने तेमां फेरफार थई शके छे अथवा आ आंकड़ो वधी पण शके छे। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાય છે। મયુર, સીઆર પાટીલ આજે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરશે, ગુજરાતના પ્રદેશ સંગઠનમાં કયા પ્રકારના ફેરફારોના એંધાણ છે? જી બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે સીઆર પાટીલ એ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ દિલ્હી ગયેલા હતા અને હવે તેમની આ બીજી મુલાકાત દિલ્હી ખાતેની છે અને દિલ્હી ખાતે તેઓ મોહડી મંડળ સાથે ચર્ચા કરવાના છે। ખાસ કરી અને પ્રદેશની તેમની જે ટીમ છે, નવી ટીમ કેવા પ્રકારની રહેશે અને એની અંદર કેવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે તે અંગેની વિગતવાર ચર્ચા સીઆર પાટીલે મોહડી મંડળ સાથે કરશે। ખાસ કરીને જો પ્રદેશની વાત કરવામાં આવે તો 25 જેટલા હોદ્દાઓ એ મહત્વના છે। તેની અંદર પ્રદેશ પ્રમુખ પછી જો વાત કરીએ મહત્વના હોદ્દાની તો તે મહામંત્રીનું છે। ચાર મહામંત્રીઓની નિમણૂક કરવાની હોય છે, જેની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત આ ચાર ઝોનની અંદર મહામંત્રીઓની નિમણૂક કરવાની હોય છે। સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર મહામંત્રીઓ જે ચારે ચાર છે, જે જીતુ વાઘાણીની ટીમની અંદર હતા, તે તમામ મહામંત્રીઓને બદલવામાં આવશે અને તેમના સ્થાને નવા ચહેરાને ચાન્સ આપવામાં આવશે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ઉપાધ્યક્ષની અંદર પણ નવા ચહેરાઓને સામેલ કરી શકે છે અને સાથે જ તેની અંદર સિનિયર નેતાઓનો પણ સમાવેશ થઈ શકે છે। એટલે કે સિનિયર નેતાઓની નારાજગીનો સામનો ન કરવો પડે અને સિનિયર નેતાઓ છે તેમના અનુભવનો જે ભાથું છે તે સીઆર પાટીલને મળી રહે તે માટે તેમને ઉપાધ્યક્ષ તરીકે તેમને સમાવેશ કરી શકાય છે। તે જ રીતે જો પ્રદેશ મંત્રીની વાત કરવામાં આવે તો પ્રદેશ મંત્રીની અંદર બે મહિલાઓ રાખવામાં આવશે, તે ઉપરાંત બીજા 5 અન્ય જુદા જુદા નાના સમાજની અંદરથી લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવશે। એટલે કે નવા યુવા ચહેરાઓ છે તેને પ્રદેશ મંત્રી તરીકે જે સુકાન છે તે સોંપી શકાય છે, જવાબદારી છે તે સોંપી શકાય છે। તે જ રીતે જો વાત કરીએ તો જુદા જુદા જે મોરચાઓ છે, યુવા મોરચો છે, કિસાન મોરચો છે, મહિલા મોરચો છે, સોશિયલ મીડિયા જે કન્વીનર છે અને સાથે જ જે પ્રદેશ પ્રવક્તા છે આની અંદર પણ સિનિયર નેતાઓ છે તેમને સ્થાન મળી શકે છે અને તેની અંદર પણ જે નવા નેતાઓ છે તેમને સ્થાન મળી શકે છે। હાલ જે રીતની તમામ ગણિત ચાલી રહેલા છે અને જે રીતનું હાલ માહોલ એ સર્જાયેલો છે તો જે એક્ટિવ કાર્યકર્તા હશે, એટલે કે 2014 સમયે જે કાર્યકર એ એક્ટિવ હતો, નરેન્દ્ર મોદીના નજીક માનવામાં આવતો હતો અને પાર્ટીની અંદર સક્રિય રીતે કામ કરતો હતો, તે પ્રકારના જૂના કાર્યકરો છે તેમને ફરીથી સ્થાન એ પાર્ટીમાં આપવામાં આવશે અને સાથે જ પાર્ટી ફરીથી પોતાની જે મૂળ નિયમ છે, જે નરેન્દ્ર મોદીએ બનાવેલા નિયમ હતા કે કોઈ પણ વ્યક્તિ છે તે એક હોદ્દો ભોગવી શકશે, એટલે કે સંગઠનની અંદર જે વ્યક્તિ હોદ્દો ભોગવતો હશે તેમને સરકારની અંદર સ્થાન નહીં મળે અને સરકારની અંદર જે હોદ્દો ભોગવતો હશે તેમને સંગઠનની અંદર હોદ્દો નહીં મળે, તે પ્રકારે સમગ્ર જે રણનીતિ છે તે તૈયાર કરવામાં આવશે। સીઆર પાટીલ દિલ્હી ગયેલા છે ત્યારે દિલ્હી ખાતે તેઓ મોહડી મંડળ સાથે બેઠક કરશે, પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે। ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ તેઓ મુલાકાત કરે તે પ્રકારની માહિતી પણ સામે આવી રહેલી છે। એટલે કે મોહડી મંડળ સાથે તમામ વિગતવાર ચર્ચા કરી અને ત્યારબાદ તેઓ ગુજરાત આવશે। ગુજરાતની અંદર તેમનો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રવાસ સમાપ્ત થયા બાદ જે પ્રદેશ સંગઠન છે તેની નિમણૂક છે તે જાહેર કરવામાં આવશે। જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ભાજપના ગુજરાત પ્રદેશ સંગઠનમાં ફેરફારના એંધાણ છે। હાલ સીઆર પાટીલ કેન્દ્રીય નેતૃત્વને મળવા દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીમાં ચર્ચા કર્યા બાદ ગુજરાતમાં સંગઠનમાં ફેરફાર થઈ શકે છે।
वलसाड़ जिल्लानी पारड़ी नगरपालिकाना प्रमुख अने उपप्रमुखनी चूंटणी फरी एकवार मौकूफ रही छे। वलसाड़ जिल्लानी पारड़ी नगरपालिका में बबाल थई गई। पारड़ी नगरपालिकाना प्रमुख अने उपप्रमुखनी चूंटणी पहला ज बबाल थई। सत्ताधारी भाजपना त्रण सभ्यो शुरुआत में गैरहाजर रह्या तो थोड़ा समय पहला कांग्रेसमांथी बढ़वो करी भाजपमां आवेला सभ्यो परत फर्या। कांग्रेसनी तरफ बेसी जता सभा पहला ज बबाल मची गई। भाजप अने कांग्रेसना सभ्यो वच्चे झपाझपीना दृश्यो पण जोवा मळ्या। चूंटणी माटेनी सभामां भाजप अने कांग्रेसना सभ्यो वच्चे बबाल थता चूंटणी अधिकारीए चूंटणी मोकूफ राखी छे। 24 तारीखे पण योजायेली आ चूंटणी भाजप अने कांग्रेस द्वारा प्रमुख उपप्रमुख माटे उमेदवारी नोंधावता ते मोकूफ रखाई हती। हवे भाजप कांग्रेस वच्चे जोरदार बबालने कारणे आ वखते फरी एकवार चूंटणी मोकूफ रही छे। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, બીજી વખત આ ચૂંટણી મોકૂફ રહી છે, આખરે મુદ્દો અને આખરે પેચ જે છે ક્યાં ફસાયો છે અને તેમાં હવે ચૂંટણી અધિકારી આગળ શું કરી શકે છે? જી બિલકુલ પંકજ, એ રીતના કહી શકાય કે 24 તારીખે પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, પરંતુ એ વખતે 24 તારીખે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિયત સમય મર્યાદામાં પ્રમુખ કે ઉપપ્રમુખના ઉમેદવાર માટે ઉમેદવારી નહીં કરતા ચૂંટણી અધિકારીએ 24 તારીખે ચૂંટણી મોકૂફ રાખી હતી। તો કે આજે ફરી એક વખત છે પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે આ સભા યોજાઈ હતી। ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાયેલી સભા પહેલા જ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી અને એક સમય સુધી છે છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા। પારડી નગરપાલિકાના સભાખંડની અંદર આજે યોજાયેલી ચૂંટણી ઈ પહેલા ભાજપના જે ભાજપના સિમ્બોલ પર ચૂંટાયેલા ત્રણ સભ્યો છે એ ગેરહાજર રહ્યા હતા અને છેક સુધી ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રહી ત્યાં સુધી ભાજપના સભ્યો ગેરહાજર રહેતા, પરંતુ થોડા સમય અગાઉ જ કોંગ્રેસ છોડી અને કોંગ્રેસમાંથી બળવો કરી અને ભાજપની છાવણીમાં બેસી ગયેલા કોંગ્રેસના ચાર સભ્યો પરત પાછા કોંગ્રેસમાં ઘર વાપસી કરીને આજે કોંગ્રેસ તરફી બેસી જતા ચૂંટણી પહેલા જ છે જોરદાર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી પહેલા સર્જાયેલા દ્રશ્યો છે એ ચૂંટણીની સભા ચાલુ થઈ એ વખતે પણ જારી હતા, આથી ના છૂટકે છે ચૂંટણી અધિકારીએ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે। હવે પંકજ, જે બે દિવસની અંદર બે વખત જે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, હવે શક્ય છે કે આ બંને સભ્યો જે કોંગ્રેસના તરફી બેસી ગયેલા સભ્યોને ફરી પાછું ભાજપ મનાવવાના પ્રયાસ કરશે કે જે ભાજપમાંથી બળવો કરી અને જે ગેરહાજર રહેલા જે નારાજ સભ્યો છે એ લોકોને મનાવીને પરત પાછા નેક્સ્ટ ટાઈમ જ્યારે ઇલેક્શન યોજાય એ વખતે હાજર રાખવામાં આવશે, ત્યાં સુધી એ કંઈ કહેવું મુશ્કેલ છે। પરંતુ અત્યારે સત્તાધારી ભાજપ પક્ષ છે એરિયો અત્યારે આજની સ્થિતિમાં છે, મુશ્કેલીમાં હોય એવું લાગી રહ્યું છે અને ભાજપના હાથમાંથી સત્તા જાય તેવા સમીકરણો જો મળી રહ્યા છે, પરંતુ જે ચૂંટણી અધિકારીએ ચૂંટણી મોકૂફ રાખી છે અને હવે ફરી એક વખત ભાજપ કે કોંગ્રેસ બંનેને સમય મળ્યો છે ત્યારે હવે આવનાર દિવસોમાં પારડી નગરપાલિકાની ચૂંટણીના પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે ચૂંટણી પ્રક્રિયા યોજાય ત્યારે શું સમીકરણો સર્જાય છે તેના પર સૌની નજર છે પંકજ। જી ભરત, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં એએમસીની પૂર્વ ઝોનની કચેરીમાં વિરોધ શરૂ થઈ ગયો। શિવમ ફ્લેટના પડી ગયેલા બે વર્ષ થઈ ગયા છે અને હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી થઈ। લોકોએ આ બાબતનો વિરોધ નોંધાવ્યો, બેનરો સાથે લોકો અહીંયા પહોંચી ગયા। મકાન આપવાના વાયદા પૂરા ન થતા આ રહીશો પરેશાન છે અને વિરોધ કરતા અહીંયા જોવા મળી રહ્યા છે। પૂર્વ ઝોન એએમસી ઓફિસનો ઘેરાવ કરીને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતના ધરણા કરવાની તેમણે તૈયારી બતાવી છે। સુરતમાં અપહૃત બાળકનો મૃતદેહ મળી આવ્યો। શંકાસ્પદ હાલતમાં બાળકનો મૃતદેહ મળ્યો છે। ગઈકાલે પાંડેસરા વિસ્તારમાં તેનું અપહરણ થયું હતું। 11 વર્ષીય બાળકનું અપહરણ થયું હતું। પૂર્વ પાડોશીના મકાનમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। તો સુરતમાં અપહૃત બાળકનો મૃતદેહ મળ્યો છે। શંકાસ્પદ હાલતમાં આ બાળકનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ગઈકાલે પાંડેસરા વિસ્તારમાં આ બાળકનું અપહરણ થયું હતું અને આજે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। 11 વર્ષની ઉંમરનું આ બાળક હતું। પૂર્વ પાડોશીના મકાનમાંથી તેની લાશ મળી આવી છે। સુરતમાં અપહૃત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, આ અપહૃત બાળક જે ગઈકાલે ગુમ હતો તેમના પરિવારજનો શું કહી રહ્યા છે? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? સુરતના પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે 11 વર્ષીય એક બાળક ઘર નજીકથી તેનું અપહરણ થયું હતું, જોકે બાળક ગુમ થતા પરિવાર તાત્કાલિક
પાંડેસરા પોલીસ મથકે દોડી ગયું હતું અને સમગ્ર ઘટના મામલે ફરિયાદ કરી હતી, જેને લઈને પોલીસે ગંભીરતા રાખી આ બાળકની શોધખોળ શરૂ કરી હતી. કે પાંડેસરા સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ જોડાઈ હતી, પણ ગણતરીના કલાકોમાં જ બાળકની ડેડ બોડી મળી આવી હતી. જોકે જે બાળક જ્યાં રહેતો હતો તેના પડોશમાં રહેતા મકાનમાંથી તેની ડેડ બોડી મળી આવી હતી. એટલે પરિવાર દ્વારા આ બાળકનું અપહરણ બાદ હત્યા અંગે તપાસમાં કર્યા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. જોકે આ બાળકને ડેડ બોડી પોસ્ટમોર્ટમ મોકલી આપવામાં આવી છે. અને ખાસ કરીને પોલીસે આ મામલે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિ કર્યા છે. ખાસ કરીને પોલીસે પ્રાથમિક તપાસમાં બાળકનું અંગત અદાવતમાં તેના જ કોઈ નજીકના સંબંધી દ્વારા તેની હત્યા કરી તેના પડોશીના મકાનમાં ડેડ બોડી નાખી દેવામાં આવી હોય તેવું લાગતા પોલીસે જે બાળક છે તેના પરિવારના જે સભ્યો છે તેની ઉગ્ર તપાસ પણ હાલ શરૂ કરી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. દાહોદના ઝાલોદની અનાસ નદીમાં 6 યુવકો તણાઈ ગયા. આજે ચોથો દિવસ અને ત્રીજો મૃતદેહ મળી આવ્યો છે. રાજસ્થાનના આનંદપુરીમાં અનાસ નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો. હજુ 3 વ્યક્તિઓ લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે. દાહોદના ઝાલોદની અનાસ નદીમાં 6 યુવકો તણાયા હતા અને લગાતાર તેમની શોધખોળ થઈ, ત્યારે આ શોધખોળના ચોથા દિવસે એક ત્રીજો મૃતદેહ મળી આવ્યો છે. રાજસ્થાનના આનંદપુરીમાં અનાસ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. હજુ 3 વ્યક્તિઓ લાપતા છે. કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે, અને એવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા યુપીના પ્રતાપગઢમાં, જ્યાં 25 વર્ષનો રોડીલાલ વહેતી નદીના પાણીમાં સ્ટંટ કરતો હતો. નદીની બંને તરફ દોરડુમાંથી રોડીલાલ સ્ટંટ કરી રહ્યો હતો અને એ દરમિયાન અચાનક જ તેના હાથમાંથી દોરડું સરકી ગયું અને તે પાણીમાં તણાઈ ગયો. યુવક પાણીમાં તણાતા લોકોએ તેને બચાવવા દોડાદોડી કરી, પરંતુ ત્યાં સુધી યુવક વહેતી નદીમાં 1 કિલોમીટર સુધી તણાઈ ગયો. એટલામાં જ યુવકને હાથમાં એક ઝાડ આવી જતા તેણે તેને પકડી લીધું અને પોતાનો જીવ બચાવ્યો. જોકે આવા સ્ટંટથી બચવું જોઈએ, આ સદ્નસીબે તેનો જીવ બચ્યો છે. પરંતુ આ પ્રકારના જે સ્ટંટ કરી રહ્યા છે એ લોકો એટલા બેજવાબદાર છે કે એ પોતાની જાતને જોખમમાં મૂકી રહ્યા છે. આ પ્રકારના સ્ટંટથી બચવું જોઈએ, નહીં તો ગમે ત્યારે જીવ જઈ શકે છે. અને હવે વાત રણમાં રેલમછેલની. બનાસકાંઠાના નડાબેટનું રણ સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. સુઈગામ તાલુકામાં મેઘમહેરની અસર નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાઈ ગયા. રણમાં પાણીના વિડીયો પણ વાયરલ થયા છે. તો નડાબેટનું આ રણ સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. સુઈગામ તાલુકામાં મેઘમહેરની અસર છે. નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાયેલા છે. રણમાં પાણીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે નડાબેટનું રણ જ્યાં સમુદ્રમાં ફેરવાયેલું છે, ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુઈગામ તાલુકામાં મેઘમહેર જે થઈ છે તેની અસર છે. નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાયેલા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા આનંદ જયસ્વાલ જોડાયા છે. આનંદ, નડાબેટનું રણ જ્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે છેલ્લા 2 વર્ષથી સરકારે ઘણા બધા આકર્ષણો ઉભા કર્યા હતા, એ રણમાં હાલ સમુદ્ર જેવી સ્થિતિ દેખાઈ રહી છે, શું પરિસ્થિતિ છે? જે પંકજ, ચોક્કસ જણાવી દઉં કે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં છેલ્લા 1 અઠવાડિયાથી ભારે વરસાદ વરસ્યો છે, તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાનું જે રણ આવેલું છે સરહદી સુઈગામ પાસે તેમાં પણ પાણી ભરાય છે અને હાલમાં કુદરતી નરેન્દ્રમાં દ્રશ્ય સર્જાયા છે. છેલ્લા 1 અઠવાડિયાથી જે મુશળધાર વરસાદ થયો તેના કારણે આ જે રણ હતું તે હાલમાં બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં બહુ જ નજારો જોવાલાયક બન્યો છે. આજના લોકો પણ એ નજારો જોવા માટે આવી રહ્યા છે અને હાલમાં જે પાણી ભરાયું છે તેના કારણે જે રણ છે તે હાલમાં બેટમાં બેટ જેવું વાતાવરણ બની ગયું છે. જી આનંદ, આભાર માહિતી આપવા માટે. વરસાદી વિરામ લીધા બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં નુકસાનીના નિશાન બહાર આવ્યા છે. આ વખતે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ કચ્છમાં રેલમછેલ જેવી સ્થિતિ થઈ, પણ વરસાદ બંધ રહ્યા બાદની જે તસવીરો સામે આવી તે ભયાવહ છે. કચ્છની સ્થિતિનો ચિતાર મેળવવા અમારા સંવાદદાતા સંજય ટાંકે છેવાડાના ગામોની મુલાકાત લીધી, તો ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. કચ્છના છેવાડાના ગામો સંપર્ક વિહોણા બન્યા. આ સંપર્ક વિહોણા ગામ રસ્તા પર પાણી ભરાતા કોઈ જઈ શકતું નથી. એવામાં ન્યૂઝ 18 ની ટીમ આ ગામોની સ્થિતિ જાણવા માટે પહોંચી, જ્યાં વરસાદી પૂરના પ્રકોપના કારણે ગામો ખાલી થઈ ગયા છે અને લોકો વગરના ગામોના દ્રશ્યો પણ બિહામણા ભાસી રહ્યા છે.
અહીંનો બન્ની પ્રદેશ વરસાદમાં ધોવાઈ ગયો છે। બન્નીનું સૌથી મોટું ગ્રાસલેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સાથે સાથે બન્ની પ્રદેશના છેવાડાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેમાં શેરવો, નાના સરાડા, મોટા સરાડા, રબુવાન અને બગડિયા ગામમાં હાલ તો પાણી ભરાયેલા છે। ગામમાં જવાનો મુખ્ય માર્ગ પણ પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો હોવાથી એ પણ બંધ છે અને આ ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ગામમાં નાના વાહનો જઈ શકતા નથી, કોઈ ચાલીને પણ ગામ તરફ આવી શકતું નથી। આવી પરિસ્થિતિમાં ગામ લોકોને કોઈ ઇમરજન્સી સેવા જરૂરી હોય તો તે મેળવી શકે એવી પરિસ્થિતિ નથી। રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદે અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે અને ખાસ કરીને હું દ્રશ્ય આપને બતાવીશ કે કચ્છના બન્ની વિસ્તારનું આ દ્રશ્ય છે ને બન્ની વિસ્તારમાં જે શેરવો અને સરાડો ગામ જે છે સામે પાર આવેલા છે, પરંતુ આજે વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ જે છે એ આ ગામનો કોઝવે છે અને આ જે સંપર્ક વિહોણા જે આ જે છે શેરવો અને સરાડો ગામ જે છે બન્યા છે, જે ગામના લોકો જે છે કે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણી ભરાઈ ગયા છે વારંવાર, રસ્તા બહુ ખરાબ છે, ગામમાં પાણી ભરાઈ ગયા છે, ગામમાં પાણી ભરાઈ ગયો અત્યારે પાણી ભરાય છે અને આ જવાનો એક જ માર્ગ છે, જવાનો એક જ માર્ગ, ત્રણ ગામ છે, ચાર ગામ છે, જવાનો એક જ માર્ગ છે। તો સંપર્ક વિહોણા ગામ થઈ ગયા અત્યારે, સંપર્ક વિહોણા થઈ ગયા અત્યારે। કેટલા ગામમાં કેટલા લોકો રહે છે ફસાયેલા? ગામમાં તો હાલ તો બધા નીકળી ગયા છે, કોઈ નથી ગામમાં, માલ છે, માલ છે, માલ બાકી રહી ગયો છે, થોડો થોડો બાકી નીકળી ગયા છે, ઓડકા નજીક થાય એટલે સરાડા સેરવારા બધા અહીંયા ઓડકામાં અહીંયા નીકળી ગયા, ગામમાં પણ પાણી ઘૂસી ગયા છે, મકાનોમાં પાણી આવી ગયા છે। હા, તો આપ જોઈ શકો છો કે ચાર ગામ જે છે શેરવો અને સરાડો સહિતના જે ચાર ગામો જે આ જ માર્ગ પરથી જવાય છે, પરંતુ જે વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ જે છે ત્યાં કોઝવે પરથી વહી રહ્યા છે અને તેના કારણે એ ચારે ચાર ગામ જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે। જો કે તંત્ર દ્વારા જે છે તે ગામમાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડી લેવાય છે, પરંતુ ગામ લોકોની ઘરની ઘર વખડી જે વખડી છે કે જે આ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તો અમારી ટીમ જેમ જેમ છેવાડાના ગામોની અંદર પહોંચતી ગઈ તેમ તેમ તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ થતા ગયા। શેરડા ગામના લોકોએ છકડા જેવી બોલેરો કારમાં અમારી ટીમને લિફ્ટ આપી, જેમાં સવાર થઈને અમારી ટીમ સંપર્ક વિહોણા શેરડા ગામ પહોંચી। આ ગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી તો કેટલાક જગ્યાએ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યાંથી પસાર થઈને જવું ખૂબ જ જોખમ ભરેલું છે। અહીં ગામના દ્રશ્યો જોતા જ અંદાજ આવી ગયો કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે અહીં ગામોમાં પાણી ભરાઈ જતા હશે અને જ્યાં પાણીથી બચવા ગામ લોકોએ લાકડાના માયરા બનાવેલા છે, જ્યારે પણ જળસ્તર વધે તો તેમાં બચીને રહી શકાય। વરસાદની સ્થિતિ અંગે ગામ લોકોને પૂછતા તેઓએ જણાવ્યું છે કે અહીં આસપાસના પાંચ ગામમાં આ પ્રકારની સ્થિતિ છે। પાંચે ગામોની સ્થિતિ 2000ની વસ્તી અને તેને ઊંચાણવાળી જગ્યાએ સ્થળાંતર કરી દેવાયું છે। અહીં વરસાદી પાણી ગામમાં આવી જાય છે પણ કોઈ જોવા સુધા આવતું નથી। કચ્છમાં પડેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે અને ખાસ કરીને આ બન્ની વિસ્તારનું જે છે સરાડા ગામ છે અને ભારતીય સીમાનું છેવાડાના જે ગામો જે છે તેમાંનું જે આ એક ગામ છે અને તે ગામમાં હાલ જ્યાં તંત્ર પણ પહોંચતું નથી ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે, કારણ કે આ ગામ જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક વિહોણું બન્યું છે અને ગામમાં 400 લોકો જે હતા તેઓ રહી રહ્યા હતા અને તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સરપંચના ભાઈ ખુદ આપણી સાથે છે, શું નામ છે તમારું? અતાવલાભાઈ। અતાવલાભાઈ, શું કહેશો ખાસ કે જે પ્રકારે તમારા ગામમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે અને બધાનું સ્થળાંતર કરવું? ના સાહેબ, અમારામાં શું છે કે રોડનું કાંઈ સગવડ નથી, એટલે રોડ અમારું સિંગલ પટ્ટી, એટલે અમે બન્નીમાં ગામ મૂકીને ભાગીએ છીએ અને મેઇન કારણે રોડ ને આ તો આભાર અમે તમારો માનીએ છીએ કે તમે આવ્યા, જે તમે ના આવો તો અમારો કોણ ધરી થાય? હવે અમારી બન્નીમાં રોડનું કાંઈ ઠેકાણું નથી, એટલે અમારું જીવન થાય તો જ રોડ ડબલ હાવી થાય તો અમારું જીવન થાય, નકા અમારું જીવન કાંઈ નથી। અચ્છા, કેટલા દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે આ પાણી જે છે ગામમાં ભરાઈ ચૂક્યું, એટલે એને 6-7 દાડા થઈ ગયા છે એમાં પાણી। આપણે 15 તારીખનું 16 તારીખનું વરસાદ ચાલુ થયો, આજે કઈ તારીખ છે? 25 કે 26 તારીખ થઈ, એમાં અમે બધા બહાર નીકળી ગયા કે હોડકા છે કે ડુંબોડા છે કે આજાંગ પાટિયા છે કે ગુરેવાલી છે કે ગોગુટીમાં છે અમારા લોકો,
બગાડિયા પંચાયતમાં, સરાળા પંચાયત છે, અજાંગમાં, એટલે સહેરવા ગામ છે, હોડકામાં, અમે બધા જેવું માણસો છે, એટલે રોડને કારણે અમે બધા નીકળી ગયા. ભારે વરસાદે જૂનાગઢ જિલ્લામાં પણ તારાજી સર્જ્યું છે. ઘેડ પંથકમાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. માણાવદર, કેશોદ અને માંગરોળના ઘેડ પંથકમાં ચારે કોર પાણી જ પાણી છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. સરાડિયા, વેકરી, આંબલિયા, બાલાગામ સહિતના 15 વધારે ગામડાઓ બેટમાં ફેરવાયેલા છે. ભાદર અને ઓઝત નદીના પૂરના પાણી ઘરમાં ઘૂસી જતા લોકોની હાલત કફોડી છે. વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ઘરવખરી દુકાનોમાં માલ સામાન પલળી ગયો છે. તંત્ર તરફથી કોઈ મદદ ન મળી હોવાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે. 100 કિલોમીટર સુધી રસ્તો ઉસોળેતો જ થાય એમ છે. એ ઘડીકમાં થવું શક્ય નથી, પણ તંત્ર ઉપરથી ધીમે ધીમે પાણી છોડે તો આનો કોઈ પણ રસ્તો નીકળે. બાકી આ 10-15 ગામ કોઈ સંપર્ક વિહોણા થઈ ગયા, કોઈ ક્યાંય આવી જઈ શકે એવું પરિસ્થિતિ જ નથી. પાણી બહુ જ છે, ટેકટેકાણે પાણી આવે છે. અહીંથી તો હાઈવે પોરબંદરનો હાઈવે બંધ છે, અહીંથી છેટ વાંક લાગી, સરાડિયાથી છોટા વાંક લાગી બંધ છે. ભાદર નદીની અંદર ઉપરવાસમાં બધા ડેમ ઓવરફ્લો થવાના કારણે જે પાણી છોડવામાં આવ્યું એના કારણે ઘણી જગ્યાએ પાણી છલવાથી અમારા તાલુકાના વાડાસરા ગામ 7-8 ગામની અંદર એની અસર થઈ હતી. વાડા આગળ વધુ સમાચાર ઉપર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. શાકભાજીની ગાડી બની વેજીટેબલ એવરી સર્વિસ. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers, India's largest news network, News 18 Network. બ્રેક બાદ આગળ વાત બનાસકાંઠાની. બનાસકાંઠાના વાવમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસથી દીપડાનો આતંક યથાવત છે. દીપડાએ હુમલો કરતા વધુ 2 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. અત્યાર સુધીમાં દીપડાએ 5 લોકોને ઘાયલ કર્યા છે. 5 દિવસથી ફોરેસ્ટ વિભાગની ટીમ દીપડાની શોધખોળ કરી રહી છે. ફોરેસ્ટ વિભાગની નબળી કામગીરીના કારણે દીપડો તો નથી પકડાયો, પરંતુ દીપડો કેટલાક લોકોને પોતાનો શિકાર ચોક્કસ બનાવી રહ્યો છે. દીપડાનો આતંક હજુ પણ યથાવત છે અને લોકો આ દીપડાથી ભયમાં છે. ભાવનગરના મહુવા પંથકમાં ખેડૂતોને હલકી ગુણવત્તાનું બિયારણ પધરાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. કુંભણ, મોડપર સહિતના ગામના 100થી વધારે ખેડૂતોને નકલી બિયારણ આપી છેતરપિંડી આચર્યું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે તેમણે મોંઘા ભાવનું બિયારણ ખરીદીને વાવેતર કર્યું હતું, પરંતુ બિયારણ નકલી હોવાના કારણે પાક નિષ્ફળ ગયો. પાયલ એગ્રોના માલિકે 90 દિવસમાં બિયારણ પાકવાની ગેરંટી સાથે વેચ્યું હતું, પરંતુ 120 દિવસ બાદ પણ તે ઉગ્યું નહીં. ખેડૂતોએ કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને રજૂઆત કરતા એગ્રોમાંથી આશરે 22 લાખનો જથ્થો જપ્ત કરાયો છે. જાગૃત ખેડૂતોએ આ અંગે પ્રાંત અધિકારીને પણ આવેદન આપ્યું. પંથકની અંદર ખાસ કરીને કહી શકાય કે ખેડૂતો સાથે એક જાતની છેતરપિંડી ચાલુ થઈ છે, અને એ પણ કહી શકાય કે ખેડૂતોનો એવો પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે કે નકલી બિયારણ અથવા ભેળસેળયુક્ત બિયારણ જે વેચવામાં આવી રહ્યા છે તેને લઈને મહુવા તાલુકાનું જે કુંભણ ગામ છે, કુંભણ ગામની અંદર ખાસ કરીને જે 150-200 વીઘાની અંદર જે વાવેતર મગફળીનું કરવામાં આવ્યું હતું તેની અંદર ઉત્પાદન નથી થયું, ત્યારે આપણે અહીં સાથે આપણી સાથે અહીંયા ખેડૂત આગેવાનો કેટલાક ઉપસ્થિત છે. આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આ બિયારણ જે છે એ નકલી છે કે ભેળસેળયુક્ત છે કે શું તમે કહેવા. નકલી હોય તો જ આવી રીતના બને. નકરા ગયા વર્ષનું ખોખું છે મારી પાસે હાથમાં, એ ગયા વર્ષે ઉતારો સારો આવ્યો અને આના હિસાબે અમે આ બધા ખેડૂતો આ વર્ષે વાવેતર કરેલું હોય અને આ પ્રમાણે ગયા વર્ષ પ્રમાણે આ વર્ષે ફાલ સારા બીજી સિંગમાં હોવા છતાં આ સારા કંપનીના બિયારણ અમે વાવ્યું છે એમાં બિલકુલ ફાલ એટલો બધો આવતો નથી, અને તમે આપ જોઈ શકો છો ગમે ત્યાં ખેતરમાં જઈને તમને સંપૂર્ણપણે અમે બતાવવા તૈયાર છીએ.
तो बीजी बाजू क्या ने क्या वेपारी पण एवुं कही रह्या छे के अमे पाका बिल थी माल वेचीए छीए परंतु अमारी कोई गेरंटी नथी, त्यारे आपणी साथे अन्य खेडूत उपस्थित छे, तेमने पूछीशुं के अंदाजे केटला रूपियानुं नुकसान थयुं छे अने केवी रीतना तमे बीजी सीजन नहीं लई शको के शुं थशे? નમસ્તે સાહેબ, અમને જે વાયલ એગ્રોવાળાએ બિયારણ આપ્યું છે તે પોરના આ ખોખા જે છે એ કહીને આપ્યું છે અમને કે આમાં આ કઈ વસ્તુ નથી, આ સારા કંપનીનું બી છે અને આનો ઉતારો 40-50 મણનો ઉતારો આવે છે, આ કહીને આપ્યું છે અને આ 80-90 દિવસે પાકતી જાત છે. ત્યારબાદ પછી એમને આ ખોખા અમને અત્યારે આપ્યા છે, જે એને આ ટીકર માર્યું છે આ અમને બોલી નથી કરી અને આ એમને નકલી બિયારણ હોવાના કારણે અત્યારે અમને ખબર પડી કે જ્યારે ખેતરમાં અમે માંડવી જોઈ ત્યારે એમ થયું કે આ 20 નંબર કે કોઈ અન્ય બિયારણ છે, આમાં ઉતારો નથી, સૂયા નથી બેઠા, કોઈ ફાળ નથી અને પીળું પડી ગયું છે અને છોડવા હાવ ઝીણા ઝીણા છે અને આ અમે અત્યારે અમારો પાક નિષ્ફળ ગયો છે અને આ ડુપ્લિકેટ બિયારણ છે એ અમને અત્યારે તમામ ખેડૂતોને ખબર પડી છે અને અત્યારે ખેડૂતો ઉમટી પડ્યા છે કે પાયલ એગ્રો અમે કાયદેસર સખત પગલાં લેવામાં આવે અને ખેડૂતનું જે અત્યારે નુકસાન થાય એનું ભરણ પોષણ સરકાર તરફથી કાયદેસર પગલાં લે અને અમને ખેડૂતોને કાંઈક ની કાંઈક સહાય કરે એવી અમારી ખેડૂતોને આવેદનપત્ર પાઠવવામાં ભાદરવી પૂનમનું મેળું રદ થતા મંદિર તરફથી ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઈ છે. ભક્તો ઘરે બેઠા જ માતાજીના દર્શન કરી શકશે. ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર અને લાઈવ સ્ટ્રીમિંગ સર્વર ઉપર દર્શનનો લાભ લઈ શકાશે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલા યજ્ઞશાળામાં 7 દિવસ સુધી હોમાત્મક સહસ્ત્રચંડી મહાયજ્ઞ કરવામાં આવશે. 51 શક્તિપીઠના અને યજ્ઞશાળાના બ્રાહ્મણો દ્વારા આ મહાયજ્ઞ કરવામાં આવશે. 40 બ્રાહ્મણો 5 દિવસ સુધી રોજના 1000 ચંડીપાઠ કરશે. વિશ્વ શાંતિ અર્થે 10 લાખ જપ કરવામાં આવશે. મહાયજ્ઞના લાઈવ દર્શન ભક્તો ઘરે બેઠા કરી શકશે. તો મીડિયા રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.